નમસ્કાર ફ્રેન્ડ્સ, સિરિયલ ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુલાબજાંબુ. ગુલાબજાંબુ કેટલા પરફેક્ટ બન્યા છે તે તમે ગુલાબજાંબુના કલર અને તેની સોફ્ટનેસ પરથી અંદાજ લગાવી શકો છો. આ ગુલાબજાંબુ માવા વગર અને માર્કેટમાં મળતા કોઈ પણ પ્રીમિક્સ વગર બનાવ્યા છે. જો તમે અહીં આપેલા મેઝરમેન્ટથી ગુલાબજાંબુ બનાવશો તો એકદમ પરફેક્ટ અને સ્પોન્જી બનશે અને તરવા ટાઈમે તૂટશે પણ નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. ગુલાબજાંબુ બનાવવા માટે આટલી સામગ્રી જોઈશે. તો સૌથી પહેલાં બાઉલમાં 3/4 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. અહીં મેં 2 કપ લીધા છે, 1/2 કપ અને 1/4 કપ છે. જો તમારી પાસે મેઝરમેન્ટ કપ ન હોય તો મેં આગળ જે સામગ્રીનું લિસ્ટ આપેલું છે તેમાં કપ પ્રમાણે ખંડની ચમચીનું કેટલી ઉમેરવી તેનું માપ આપેલું છે. 1/2 કપ મેંદાનો લોટ ઉમેરીશું. 1/4 ટેબલસ્પૂન એટલે કે 1 ચમચીના 1/4 ભાગનો બેકિંગ પાવડર ઉમેરીશું અને 2 ચમચી ઘી ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. બહાર જે ઇન્સ્ટન્ટ જાંબુ બનાવવા માટે પ્રીમિક્સ મળે છે એવું આ પ્રીમિક્સ બનીને તૈયાર છે. હવે 1/4 કપ દૂધ ઉમેરીશું અને મિક્સ કરી લેશું. જેમ લોટ બાંધીએ તેમ બાંધી લેશું. હવે 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુની ચાસણી તૈયાર કરી લેશું. તે માટે 1 પેનમાં 1.5 કપ ખાંડ ઉમેરીશું અને 1.5 કપ પાણી ઉમેરીશું. જો વધુ ચાસણી બનાવવી હોય તો તમારે જેટલી ખાંડ ઉમેરો તેટલું જ પાણી ઉમેરવું અને ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીશું અને ધીમે ધીમે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેશું. હવે તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી પણ ઉકળવા લાગી છે. તો 2 એલચી ઉમેરીશું. એલચીની ફ્લેવર જાંબુમાં ખૂબ જ સરસ લાગે છે. અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી એકદમ ક્લીન થઈ જશે અને જાંબુ 2 દિવસ સુધી રહેશે તો પણ ચાસણીમાં ખાંડ નહીં જામે. ગુલાબજાંબુની ચાસણી આપણે તાર બને એવી નથી લેવાની, ફક્ત ચીકાશ આવે તેવી જ લેવાની છે. તમે 5 મિનિટ ઉકળવા દેશો એટલે ગુલાબજાંબુની પરફેક્ટ ચાસણી બની જશે. હવે ચાસણી બની ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાસણીને ઢંકણ ઢાંકી દઈશું જેથી ચાસણી વધુ ઠંડી ન પડે. હવે 10 મિનિટ પછી ગુલાબજાંબુનો લોટ ચેક કરીશું. લોટ થોડો કઠણ થઈ ગયો છે તો ફરી 3 ચમચી જેટલું દૂધ ઉમેરીને મસળી લેશું. હવે આ મીડિયમ સોફ્ટ લોટ બનીને તૈયાર છે. તો આવી નાની સાઈઝની ગોળી બનાવી લેશું. ગોળી બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે લુવાને આવી રીતે પહેલાં હથેળીથી પ્રેસ કરીને ઉપર સુધી ગોળી વાળતા જઈશું જેથી ગોળી બને તેમાં ક્રેક્સ ન રહે. જો ક્રેક ક્રેશે તો તરવા ટાઈમે ગોળી જ્યાંથી ક્રેક પડ્યો છે ત્યાંથી તૂટી પણ શકે છે, તો ક્રેક ન રહે તેનું ધ્યાન રાખીશું. આવી રીતે આપણે બધી ગોળી બનાવી લેશું. હવે બધી ગોળી બનીને તૈયાર છે. હવે જાંબુની ગોળીને તરી લેશું. મેં અહીં તરવા માટે તેલ લીધું છે, તમે ઘીમાં પણ તરી શકો છો. અહીં તરવા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ વધુ ગરમ ન હોવું જોઈએ. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ એટલે કે જ્યારે આપણે ગોળી ઉમેરીએ ત્યારે ઉપર નાના નાના બબલ્સ આવવા જોઈએ. ગોળી ઉમેરીને સતત ગોળીને હલાવતા રહીશું જેથી ગુલાબજાંબુની બધી સાઈડ સરખો કલર આવે. ગુલાબજાંબુને સ્ટાર્ટિંગમાં મીડિયમ ફ્લેમ પર તરવા અને 2 મિનિટ પછી ગેસની ફ્લેમ લો કરી દેવી. ગુલાબજાંબુને તરાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. હવે ગુલાબજાંબુ પર પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો નીકાળી લેશું.
અને ડાયરેક્ટ ચાસણીમાં ઉમેરી દઈશું. ચાસણી આંગળીથી ટચ કરી શકીએ એટલી ગરમ હોવી જોઈએ. જો એકદમ ગરમ ચાસણીમાં જાંબુ ઉમેરશો તો જાંબુ ચાસણી વધુ પી જશે અને જાંબુ ચાસણીમાં છૂટા પડી જશે. તો અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે બાકીના જાંબુને તરી લેશું. હવે બાકીના જાંબુ પણ તરાઈ ગયા છે તો તેને પણ ચાસણીમાં ઉમેરી દઈશું અને 2 કલાક સુધી ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું. 2 કલાક સુધીમાં જાંબુ ચાસણીને શોષી લેશે અને સ્પોંજી બની જશે. 2 કલાક પછી ચેક કરીશું. તમે જોઈ શકો છો કે જાંબુની સાઈઝ પણ મોટી થઈ ગઈ છે અને એકદમ સ્પોંજી બની ગયા છે. તો એક બાઉલમાં નીકાળી લેશું અને ઉપરથી ચાસણી પણ બાઉલમાં ઉમેરી દઈશું. હવે જાંબુને કટ કરીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે જાંબુમાં અંદર સુધી બરાબર ચાસણી આવી ગઈ છે અને એકદમ સ્પોંજી બની ગયા છે. આ જાંબુને જોતા કોઈને ન લાગે કે માવા વગર અને કોઈ પણ પ્રીમિક્સ વગર બનાવેલા છે. જો 2 કલાક રેસ્ટ આપ્યા પછી પણ જાંબુ સોફ્ટ ન બન્યા હોય તો તમારે જાંબુને ચાસણીમાંથી નીકાળીને ચાસણીમાં થોડું પાણી ઉમેરીને ગરમ કરી લેવી અને જાંબુ તેમાં ઉમેરી દેવા. 1 કલાકમાં તમારા જાંબુ સ્પોંજી બની જશે. જો તમે પણ ઘરે આ મેઝરમેન્ટથી જાંબુ બનાવશો તો તમારા જાંબુ પણ ચોક્કસ પરફેક્ટ બનશે. તો તમે પણ ઘરે બનાવજો અને આ રેસીપી કેવી લાગી તેનો વ્યૂ કોમેન્ટમાં શેર કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને જો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.